કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા, ઓ માડી માર ગરબા રમવા, ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા. તો હું બહુ સારી સિંગર નથી, પણ થોડું આપણે ગ્રુપમાં એટલે કે આપણા ચેનલ પર ફેસ્ટિવલ માહોલ ઊભો કરવા માટે ટ્રાય કર્યો. નવરાત્રિ ચાલી રહી છે અને માતાજીને આપણે આઠમના દિવસે ખાસ થાળ ધરાવીએ, અને થાળમાં કંસાર કે લાપસી તો હોય જ. તો ઘણા લોકો કંસાર કહેતા હોય, ઘણા લોકો લાપસી કહેતા હોય છે. તો એના માટે ઘઉંનો કકરોલોટ એટલે કે ઘઉંનો જાડો લોટ 1 કપ લેવાનો છે, અને એની અંદર 1.5 થી 2 ચમચી તેલનું મોણ નાખવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા ઘઉંનો જાડો લોટ હોવો ખૂબ જરૂરી છે, તો જ તમારો કંસાર દાણાવાળો થશે અને ભભરો છૂટતો થશે. જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમારે ઘઉંનો રેગ્યુલર લોટ લેવાનો અને એની અંદર 3-4 ચમચી રવો નાખી દેવાનો. મોટો રવો જે આવે છે સોજી, એ નાખી દેવાનો, જેથી કરીને તમારે કંસાર થોડું લોટ જે છે એ દાણેદાર તમારે જોઈએ એવો આપણો થઈ જશે. તો જો આ રીતે 1/4 કપ જેટલું પાણી લેવાનું છે. 1 કપ ઘઉંનો કકરો લોટ તો 1/4 કપ પાણી, આ માપ સ્ટાન્ડર્ડ માપ છે. અને પાણી તમારે તપેલીમાં આ રીતે ગરમ કરી લેવાનું છે. બને ત્યાં સુધી લોટ હલાવતી વખતે થોડું જાડ્યા તળિયાવાળું વાસણ લેવું, જેથી લોટ નીચે હલાવતી વખતે ચોંટે ના. શક્કરનો ગોળ નાખી દેવાનો લગભગ 1 ચમચી જેટલો. આ કંસાર પીરસતી વખતે ઉપરથી તળેલી ખાંડ અને ઘી નાખીને નોર્મલી આપણે ખાતા હોઈએ છીએ, માતાજીને ધરાવતા હોઈએ છીએ, એટલે ગોળનું પ્રમાણ બહુ જ ઓછું નાખવાનું, શક્કરનો ગોળ જ નાખવાનો. પાણી ગરમ થઈ ગયું એટલે આપણે હવે થોડું થોડું કરીને લોટ નાખીશું અને લોટ વેલણથી હલાવતા જવાનું, જેથી બિલકુલ ઘટતા ના પડે. અહીંયા લોટ ગરમ પાણી થાય પછી આ રીતે નાખતા જવું ને હલાવતા જવું, જેથી લોટમાં બિલકુલ ઘટતા ના રહે. ક્વોન્ટિટી લોટની થોડી વધારે હોય તો તપેલીની નીચે તમારે તવી મૂકી દેવાની, જેથી લોટ બિલકુલ ચોંટે ના તપેલીમાં. તો આ રીતે સરસ હલાવી લેવાનું પાણી ગરમ થાય એટલે, અને તમને કોઈ ગટ્ટું દેખાતું હોય તો વેલણથી આ રીતે તમારે તોડી નાખવાનું, પણ ગટ્ટા ના રહેવા જોઈએ, તો કંસાર સરસ છૂટતો અને ભગરો થશે. તો આ રીતે આપણો કંસાર હલાવી લેવાનો છે અને પછી આપણું કામ થઈ ગયું સમજો. એક કૂકર લેવાનું પછી, અને કૂકરમાં થોડું પાણી નાખી અને આ બેઠી તપેલી આપણે કૂકરમાં મૂકી દઈશું. કૂકરનું ઢાંકણું બંધ કરી અને વિસલ કરી લેવાની, આપણો કંસાર રેડી થઈ જાય. તો જો આ રીતે કૂકરમાં પાણી લીધું, આ તપેલી આપણે સીધે સીધી કૂકરમાં મૂકી દીધી અને કૂકરનું ઢાંકણું બંધ કરી અને 3-4 વિસલ ઇનફ છે. 3-4 વિસલ તમે કરશો એટલે તમારો કંસાર રેડી થઈ જાય. કૂકર ઠંડુ પડે એટલે ખોલશો એટલે આ કંસાર રેડી છે. અને હા, હવે પીરસવાનો છે, અને પીરસતી વખતે ખાસ એમાં ઉપરથી ઘી અને દળેલી ખાંડ નાખવામાં આવે છે. તો ગુજરાતમાં કોઈ બી સારું કામ કરીએ તો બી ઘરે ઘરે આ પહેલો કંસાર બનતો હોય છે. અને ખાસ કરીને માતાજીને આપણે આઠમને નોમના દિવસે થાળ લોકો ધરાવતા હોય છે, કોઈ ઘરોમાં આઠમના દિવસે, કોઈ ઘરોમાં નોમના દિવસે. તો માતાજીને આ કંસાર બનાવીને થાળમાં પીરસતા હોય છે. તો આ રીતે તમે કંસાર બનાવી શકો. આ રીતે તમારે લેવાનો છે અને ઉપરથી તમારે દળેલી ખાંડ અને ઘી નાખીને એને પીરસવાનો છે. તો જોતા રહેજો અમારી ચેનલ સુપર સહેલિયા. ટ્રાય કરીએ છીએ તમને ફેસ્ટિવલને રિલેટેડ અને ઇઝી રેસીપી બતાવી શકીએ. દળેલી ખાંડ તમને ઈચ્છા હોય એ પ્રમાણે, થોડું વધારે ગળ્યું ખાવું હોય તો વધારે નાખી શકો, ઓછું ખાવું હોય તો ઓછું, એ રીતે તમે ઉપરથી એડ કરી શકો અને આ કંસાર તમારો રેડી. તો જય માતાજી, અને એન્જોય કરો નવરાત્રિનો ફેસ્ટિવલ, પૂરા 10 દિવસ. થેન્ક યુ.